आज़ादी के अमृत महोत्सव के चलते भारतीय खाद्य विभाग वडोदरा मंडल की ओर से आज एक कार्यक्रम का आयोजन किया गया था, जिसके तहत लाभार्थियों को सम्मानित किया गया। इस मौके पर शहर की सांसद रंजनबेन भट्ट की विशेष तौर पर उपस्थिति रही। साथ ही कार्यक्रम के दौरान शहर के मेयर केवी रोकड़िया समेत अन्य कई पदाधिकारी भी उपस्थित रहे। वैसे सभी पदाधिकारियों की ओर से वृक्षारोपण भी किया गया और साथ ही इस कार्यक्रम के दौरान सांस्कृतिक कार्यक्रमों की पेशकश भी हुई। आज़ादी ना अमृत महोत्सव निमित्ते भारतीय खाद्य निगम द्वारा आज जे लाभार्थी छे एमने सम्मानित करवानो आ कार्यक्रम राखवामां आव्यो छे। देशना प्रधानमंत्री आदरणीय नरेन्द्र भाई मोदीजी द्वारा कोरोना महामारीमां हेल्थने लीधे पण चिंता करी हती, तो साथे साथे देशनो कोईपण गरीब परिवार भूखो न रहे ए पण आदरणीय प्रधानमंत्रीशीए चिंता करी हती। 80 કરોડથી પણ વધારે ગરીબ પરિવારોને 15 મહિનાથી વધારે મફત રાશન આપવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે। કેન્દ્ર સરકારના ખાદ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને ખાદ્ય નિગમે ગુજરાત સરકારને આ પુરવઠો પૂરો પાડ્યો અને ગુજરાત સરકારે આ પુરવઠાને રાશનની તમામ દુકાનોમાં વ્યવસ્થિત આ પુરવઠો પહોંચે અને કોરોના મહામારીમાં કામકાજ ધંધા રોજગાર લોકો પાસે નહોતા એ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ એવી ચિંતા કરી કે મારો ભારત દેશનો કોઈ પણ ગરીબ પરિવાર ભૂખો ન રહે, એટલે ભારતીય ખાદ્ય નિગમે આ રાશન પૂરું પાડવાનું કામ કર્યું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કોઈને ભૂખા પણ નથી રાખ્યા, તો સાથે સાથે હેલ્થ માટે પણ ચિંતા કરી અને પ્રધાનમંત્રી આરોગ્ય હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યું, એટલે દેશના પ્રધાનમંત્રી હંમેશા ગરીબ પરિવારો અને દેશના લોકોની ચિંતા કરી છે। ભારતીય ખાદ્ય નિગમે જે રીતે હોસ્પિટલમાં ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ મિત્ર, નર્સ આ બધાએ જે રીતે કોરોનામાં સેવા કરી છે, તો એવી જ રીતે સમર્પિતતાથી ભારતીય ખાદ્ય નિગમના તમામ કર્મચારીએ પણ એ જ રીતની સેવા કરી છે। પોતે પણ પરિવારને છોડીને દરેક પુરવઠો રાશનનો દરેક દુકાન પર પહોંચે, કોઈને તકલીફ ન પડે એ રીતની એમણે પણ દિન રાત સેવા કરી છે। આજના દિવસે ભારતીય ખાદ્ય નિગમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમના તમામ કર્મચારીને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તેમણે પણ કોરોનામાં જે રીતે કામ કર્યું છે ખૂબ અભિનંદન। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને પણ અમે સૌ વડોદરાવાસી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા। ભારત સરકાર કે જો આદેશ હૈ જો વિશેષ કર જો કોરોના કાલ મેં એફસીઆઈ ને કાર્ય કિયે ગુજરાત મેં 3 કરોડ 42 લાખ જનતા તક જો ખાદ્યાન્ન પહોંચાએ, ખાદ્યાન્ન કિસ તરહ પ્રોક્યુરમેન્ટ કરતે હૈ, કિસ તરહ ડિસ્ટ્રીબ્યુશન કરતે હૈ, સરકારને જો ફોર્ટિફાઈડ રાઈસ જિસે કુપોષણ સે બચા સકે, એ વિભિન્ન સરકાર કી કાર્યક્રમો કો જનતા તક બેનિફિશરી તક પહોંચાને કે લીએ જો થા કાર્યક્રમ, ઇસકે માધ્યમ સે હમને લોગો તક પહોંચાને કા કાર્ય કિયા હૈ, જિસે જનતા કો તક આવાજ પહોંચે, ઉનકો સમજ મેં આવે કે સરકાર હમારે લીએ ક્યા કર રહી હૈ। ભારતીય ખાદ્ય નિગમ પ્રોક્યુરમેન્ટ સે લેકર ડિસ્ટ્રીબ્યુશન તક એક બ્રિજ કે રૂપ મેં કામ કરતા હૈ ઓર નિગમ હમેશા કોરોના કાલ મેં 15 મહિને મેં કરીબ પૂરે દેશ મેં 600 લાખ ટન ખાદ્યાન્ન વિતરિત કિયા। ગુજરાત મેં હમને 26 લાખ ટન 15 મહિને કે અંતર્ગત ખાદ્યાન્ન વિતરિત કિયા, જો એક સરાહનીય કાર્ય હૈ ઓર સભી બેનિફિશરી કો રાજ્ય સરકાર કી માધ્યમ સે ઇસ કોરોના કાલ મેં જો 30 નવમ્બર 2021 કો પૂરા હોને જા રહા હૈ, ઇસકો હમને બખૂબી સરકાર કે આદેશાનુસાર હમને ઉસકો વિતરિત કરને કા કાર્ય કિયા। રાજ્ય સરકાર કા ભી ઇસમે બહોત બડા સહયોગ રહા, સભી બેનિફિશરી કો સમય સે ખાદ્યાન્ન, સહી ખાદ્યાન્ન ઓર ગુણવત્તા વાલા ખાદ્યાન્ન મિલ સકે, ઇસ તરહ હમને પૂરા પ્રયાસ કિયા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।